આજે અમદાવાદમાં ન્યૂ ક્લોથ માર્કેટમાં જીએસટી વિરોધમાં વેપારીઓએ કવિ સંમેલનનો કાર્યક્રમ યોજ્યો, જેમાં કવિઓએ વેપારીઓની આવાજ સરકાર સુધી પહોંચે એવા પ્રયત્નો કર્યા. જો અમારી આ ખાસ રિપોર્ટમાં. મોદી સાહેબ કે બારે મેં બહુત કુછ બાતે હો રહી હૈ, અગલા પઠ્ઠા ઇતના ઈમાનદાર થા ઓર આજ ભી હૈ, કરોડો રૂપિયે ખર્ચા કરતે પ્રચાર કિયા, मीडिया के थ्रू प्रचार किया, होर्डिंग लगवाए और अंत तक वो आदमी सच बोलता रहा, फिर भी हमने उसकी सच्चाई पे यकीन नहीं किया. वो सच क्या बोलता रहा, वो हाथ जोड़कर कहता रहा कि भाइयों मुझे मत देना, मुझे मत देना, मुझे मत देना, मुझे मत देना. अगर समझ गया तो जोरदार तालियां बजाओ. अगला तो कही रहा था ईमानदारी से, गलती हमने की उसे देकर, अब भुगतो. परसों एक चर्चा चली एक जगह से, बेसिकली मैं मूल उत्तर प्रदेश का रहने वाला हूं, चार व्यापारी मेरे पे बिगड़ पड़े, मैं पता नहीं चलता है, वोट दे दिया तुम लोगों ने, वहां जाकर बिठा दिया. मैंने उससे कहा भैया शुरुआत कहां से हुई थी, शुरुआत तो हमने की. जिस आदमी का परिवार नहीं, जिससे कोई पूछताछ करने वाला नहीं, वो भाई ऐसे ही तांडव करेगा. એ કાર્યક્રમમાં અમે સરકાર સામે માંગણી મૂકેલી છે, એ માંગણીઓને લીધે સરકાર અત્યાર સુધી કોઈ અમને જવાબ મળ્યો નથી. અમે આ અત્યારે બંધનું કન્ટિન્યુ ચલાવીએ છીએ. શનિવારની મારી એક મહારેલી રાખી છે. અમે સરકારને કહેવા માગીએ કે આપ અમારા અમને બોલાયા, અમારી જોડે વાતચીત કરી, અમારા પ્રશ્નો આપ લઈ ગયા, પણ હજુ સુધી કોઈ સકારાત્મક અમને કોઈ જવાબ મળ્યો નથી. જ્યાં સુધી સરકાર અમને આ બાબતને જીએસટી બાબતને કંઈ ખુલાસો ના કરે તો અમારે આ રેલી હજુ આગળ લઈ જવી પડે, ને રેલીનો શનિવારની મહારેલી છે, એના પછી પણ આગળ અમારું આ ચોક્કસ મુદતની લંબાણ થઈ શકે. આજનું